નમસ્તે ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં જોશું કે ધોરણ બાર વિષય છે ગુજરાતી અને એની અંદર પાઠ નંબર છે પાંચમો એટલે કે આ પાઠ છે જે છે એ એક પદ છે અને જેને આપણે ભજન પણ કહી શકીએ કે પદ ભજનની અંદર જેવું નામ છે રામબાણ તો એની અંદર એ પાઠની અંદર એ ભજનની અંદર એ પદની અંદર જે એના સ્વાધ્યાયના પ્રશ્નો આપ્યા છે તો સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ વિડીયોની પ્રશ્ન નંબર એક છે કે નીચેના શબ્દોના ઉત્તર એક વાક્યમાં એક એક વાક્યમાં આપવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે રામબાણ શબ્દનો અર્થ સમજાવવાનો છે તો જોઈએ એનો જવાબ રામબાણ એટલે શું તો રામબાણ એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે એને આપણે રામબાણ કહીશું બીજો પ્રશ્ન મૂર્ખ મનમાં શું જાણતો નથી તો મૂર્ખ મનમાં પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય તે જાણતો નથી ત્રીજો પ્રશ્ન વેદવાણીમાંથી સી હકીકત પ્રાપ્ત થાય છે તો વેદવાણીમાંથી એક એ હકીકત પ્રાપ્ત થાય છે કે ધ્રુવ પ્રહલાદ અને સુખદેવ એમની માતાના ઉદરમાં હતા ત્યારથી જ પ્રભુ ભક્તિમાં લીન થયા હતા ચોથો પ્રશ્ન ધના ભગત હૃદયમાં સી દાણા બધે છે તો ધના ભગત હૃદયમાં એ દાણા બાધે છે કે જે પ્રભુ ભક્તિ માટે જ જીવે છે એવા અનેક સંતોનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે પ્રશ્ન નંબર બીજો નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખવાના છે એમાં પહેલો છે એમાં પહેલો છે કે હરિ શા માટે આવ્યા છે તેમણે શું જોયું તો જોઈએનો જવાબ કે હરિ મયુરધ્વજ રાજાનું મન હરી લેવા માટે આવ્યા હતા તેમણે રાજાનું દક્ષિણ અંગ કસોટી રૂપે માંગ્યું પણની પણ રાહ જોયા વગર મયુર મયુરધ્વજ રાજાએ પોતાના મસ્તક પર કરવત મૂકી હરિએ આ દ્રશ્ય જોયું અને તેની ભક્તિથી પ્રસન્ન થઈ ગયા બીજો પ્રશ્ન મીરોબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો તો જોઈએ એનો જવાબ કે મીરોબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન હતા તેઓ રાજરાણી હોવા છતાં પોતાના મહેલમાં સાધુ સંતોને બોલાવતા અને તેમની સાથે બેસીને કૃષ્ણના ભજન ગાતા રાણાજીએ મીરોબાઈની આ પ્રવૃત્તિ પસંદ નહોતી અને મીરાબાઈ કૃષ્ણ ભક્તિ છોડે તેમ ન આથી મીરાબાઈ પર રાણાજીએ ક્રોધ કર્યો હતો પ્રશ્ન ત્રીજો નીચેના પ્રશ્નો સવિસ્તર ઉત્તર લખવાના છે એમાં પહેલો છે કે રામબાણ કોને કોને વાગ્યા છે તેની સી અસરો થઈ છે તો જોઈએ એનો જવાબ અહીંયા તમારી સમક્ષ આપ્યો છે જો શું આપ્યું છે કે રામબાણ ભક્ત ધ્રુવ પ્રહલાદ સુખદેવ મયુરધ્વજ મીરાબાઈ નરસિંહ મહેતા અને બીજા અનેક સંતોને વાગ્યા છે તેના પરિણામે આ સૌનું જીવન પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયું છે તેમણે બાણોની વેદના અસહ્ય નથી લાગી પણ તેમને મન એ તો ઈશ્વર સાથેના જોડાણની સંવેદનાની અનુભૂતિ છે એ ભક્તોને આ રામબાણની વેદનાની પીડા સહેવી પડી નથી તેમના માટે તો આ એક વરદાન છે ધ્રુવે સાચા હૃદયથી ઈશ્વરની ભક્તિ કરી ભગવાને સ્વયં તેને પોતાના ખોળામાં બેસાડ્યો હતો પિતા હિરણ્યક્ષિપુની સાથે પિતા હિરણ્યક્ષિપુની સામે લડનાર પ્રહલાદ પર ભગવાનના ચાર હાથ હતા સુખદેવજીએ માતાના ગર્ભમાં જ આત્મજ્ઞાન થયું હતું મયુરધ્વજે ભક્તિ ખાતર ખાતર માતે માથે કરવત મૂકી ઈશ્વર કૃપા પ્રાપ્ત કરી હતી મીરાબાઈને મળેલું વિષ ભગવાને પીધું નરસિંહ મહેતાની હુંડી ભગવાનને શામરસ્યા બનીને સ્વીકારી આમ આ ભક્તોએ પોતાનું જીવન પરમાત્મા પર ઓળઘોળ કરી દીધું હતું તેથી પરમાત્મા પણ ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઈ ખરે સમયે તેમના કાર્યો કરવા આવે છે પ્રશ્ન નંબર જોઈએ આગળ રામબાણ પદનો મર્મ તમારા શબ્દોમાં લખવાનો છે તો જોઈએ આપણે સાચા હૃદયથી જે પરમાત્માની ભક્તિ કરે છે તે પરમાત્મામાં લીન થઈ જાય છે ભક્તિ રસથી પરમતત્વ સાથેની અનુભૂતિ થાય છે જેમને રામબાણ વાગ્યા છે તેમને વેદનાથી અનુભૂતિ થતી નથી પરંતુ પરમ આનંદ પ્રાપ્ત થાય છે આ તો તેમના માટે એક વરદાન છે સાચા ભક્તો ભક્તો પોતાનું જીવન પરમાત્મા પર ઓળોળ કરી દે છે તેમના માટે પરમાત્મા એ જ સર્વસ્વ છે નિઃસ્વાર્થ ભાવે પ્રભુના શરણે જવાથી ખૂબ ઈશ્વર પોતાના ભક્તોનું કલ્યાણ કરે છે તેમના માટે પરમાત્મા સિવાય કોઈનું મહત્ત્વ કોઈનું પણ મહત્ત્વ નથી કોઈનું પણ સ્થાન નથી સાચા ભક્તોની આવી પ્રેમ ભક્તિથી ઈશ્વર પ્રસન્ન થાય છે સાચા ભક્તોના જીવનમાં જ્યારે કપરો કાળ આવે છે ત્યારે પરમાત્મા તેમની વાહારે આવે છે તેમની સહાય કરે છે અને તેમની રક્ષા કરે છે સાચા ભક્તોના જીવનનો આ રીતે ઉદ્ધાર થઈ જાય છે રામ્બાણ પદનો આ મર્મ છે તો મિત્રો અહીંયા આપણે ધોરણ બારનો ગુજરાતી વિષયનો પાઠ નંબર જે તમારી સમક્ષ પાંચમા નંબરનો આપ્યું છે એટલે કે જે આત્મકથા ખંડ છે એ સોરી જે પદ છે જે ભજન છે રામબાણ એના જે સ્વાધ્યાયના પ્રશ્નો આપ્યા છે એ સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નો આપણે અહીંયા સંપૂર્ણપણે વિડીયો સોલ્યુશન વિડીયો સોલ્યુશન પૂરું કરીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એટલે કે ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં જે બે લાયકન આપ્યું છે એને પણ તમે દબાવી લો કે જેથી કરીને જ્યારે કોઈ પણ નવો વિડીયો આ ચેનલમાં અપલોડ થાય તો સૌથી પહેલાં તમને એની નોટિફિકેશન મળી જાય અને સૌથી પહેલાં તમે વિડીયો જોઈ શકો અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપે છે એ લિંક ખોલી અને તમે ધોરણ બારના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો તો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું